ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાંથી પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે તેની પ્રેમિકાના પરિવારજનોને આકર્ષવા માટે ખાખી વર્દી પહેરી કમરે એરગન લટકાવી પીએસઆઈનો રોફ જમાવતા એક ડુપ્લિકેટ પીએસઆઈની જિલ્લા એસીબી પોલીસે ધરપકડ કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં છેલ્લા કેટલાક વખતથી ઉનાના ખાણ ગામે રહેતો ભાવેશ બાંભણીયા નામનો ઇસમ ખાખી વર્દી પહેરીને કમરે એરગન લટકાવી શહેરના ગાર્ડન સહિતના વિવિધ વિસ્તારોમાં પ્રજાને પીએસઆઈ હોવાનું જણાવી રોફ જમાવતો હતો. આ અંગે જિલ્લા એલસીબી પોલીસને જાણ થતા પોલીસે તેને વેરાવળ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં ભાવેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે તેને ઉનાના ચીખલી ગામ ખાતે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને બંને જણા સગાઈ કરવા માટે પણ રાજી થઈ ગયા હતા. જોકે પ્રેમિકાના માતા પિતાઓ પોલીસની નોકરી હશે તો તેને હા પાડશે તે માટે તેણે જૂનાગઢથી 1400 રૂપિયામાં પોલીસની વર્દી ખરીદ્યા બાદ વીરપુરથી એરગન ખરીદી હતી. બાદમાં તેણે પીએસઆઈ બનીને વેરાવળમાં રોફ જમાવી એક વ્યક્તિનું બાઇક પણ પડાવી લીધું હતું. આ અંગેની જાણ જિલ્લા એલસીબી પોલીસને થતા પોલીસે વેરાવળના બગીચામાં પીએસઆઈનો રોફ જમાવી લોકોને ધમકાવી સીન સપાટા કરાતા ભાવેશ બાંભણીયાની ધરપકડ કરી તેની પાસેથી 7 જેટલા પીએસઆઈના ડુપ્લિકેટ આઈ કાર્ડ પણ કબજે કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ભાવેશ બાંભણીયા અગાઉ જીઆરબીના જવાન તરીકે નોકરી કરતો હતો, પરંતુ તેમાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. આ અંગે વધુ તપાસ એલસીબી પોલીસ કરી રહી છે. અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ શહેરમાં ગઈકાલે જે આપણે બગીચો છે ટાવર ચોકી પાસે, ત્યાં એક પીએસઆઈ અંદર પેટ્રોલિંગ કરી રહેલા હતા. લોકોને પહેલા તેની શંકા ગઈ કે આ પીએસઆઈ બગીચામાં પેટ્રોલિંગ શા માટે કરી રહ્યા છે. ત્યાંને ખબર હોય છે કે ભાઈ કોઈ પીએસઆઈ છે નહીં, તો નકલી પીએસઆઈ જેવું લાગે છે. જેથી અહીંયા એલસીબીમાં ટેલિફોનથી જાણ કરતા અહીં અમારે એલસીબીમાં જે ઇન્ચાર્જ પીઆઈ છે બીબી કોળી, તેઓ તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયેલા અને ત્યાં જઈને તપાસ કરેલી. તો એક ઇસમ છે જે પીએસઆઈના યુનિફોર્મ પહેરી અને મળી આવેલ, જેથી તેને રોકી અને તેને પૂછપરછ કરતા તેનું નામ ભાવેશ અર્જનભાઈ બામણિયા જણાઈ આવેલ અને તેઓ ઉના તાલુકાનો ખાણ ગામ છે તેનો રહેવાસી છે અને તેની પાસેથી આઈકાર્ડ ને બધું મળી આવેલું જે તપાસ અને એની કમરે પણ એરગન લગાવેલી હતી, જેથી આ એક નકલી પીએસઆઈ બની અને લોકોની સાથે આવી છેતરપિંડી કરતા હોય તેને ધોરણસર અટક કરીને કાર્યવાહી કરવામાં આવેલ છે. સર, વાત કરવામાં આવે તો એમણે કોઈ લોકોને ઠગ્યા હોય એવી કોઈ પ્રાથમિક પૂછપરછમાં વાત બહાર આવી છે અથવા એની પાસેથી શું કબજે લેવામાં આવ્યું છે? હા, એને અગાઉ જે કોઈની સાથે છેતરપિંડી કરી હશે તો જે મોટરસાયકલ એની પાસે હતું એ પણ કોઈ લોકોની પાસેથી છેતરપિંડી કરીને મેળવેલ છે એ હકીકત માલુમ પડેલી, જેથી મોટરસાયકલ પણ જમા લીધેલ છે. સર, પ્રાથમિક પૂછપરછમાં એને આવું શા માટે કર્યું એવું કઈ જણાવે છે? શા માટે આ કર્યું? આમ વાત એવી છે કે એની સગાઈ નહોતી થતી અને એની જે ગર્લફ્રેન્ડ હશે એને એવું કીધું હશે કે તું પોલીસમાં ભરતી થા અથવા પોલીસ હોય તો મારા બાપા તરત તને હા પાડી દેશે એવું એને જણાવેલું, જેથી એ આ જૂનાગઢથી આ યુનિફોર્મ ને સ્ટાર ને બધું લઈ આવેલો અને સગાઈના ફિરાકમાં હતો અને એને એમ સગાઈ થઈ જશે એનું મુખ્ય કારણ આ હતું. અગાઉ તે નવા બંદર ખાતે જીઆઈડીમાં ફરજ બજાવતો હતો, એટલે એને થોડો અનુભવ બી ખરો પોલીસનો કે પોલીસ કઈ રીતે બનાય અને પોલીસની વર્તણૂક કેવી હોય છે એ આધારે થોડું આમાં એને પણ રસ લઈ અને પીએસઆઈ નકલી બનેલ છે. સર, મોટાભાગે રાજ્યભરમાં આવા અનેક કિસ્સાઓ બનતા હોય છે પોલીસના નામે, શું કહેશો એ બાબતે? એ વાત સાચી છે કે ભાઈ આ રીતે રોડ ઉપર બી અમુક વાહન ચેકિંગ અથવા તો બીજી રીતે ધમકાવી અને લોકોને લૂંટ કરતા હોય છે, પણ ખરેખર લોકોએ ખરેખર સચેત થવું જોઈએ અને લોકોએ પણ
એ જાણવું જોઈએ કે દરેક પોલીસ ઓફિસર કઈ રેન્કના છે અને એની પાસે શું યુનિફોર્મ હોય છે અથવા એની પાસે કાર્ડ હોય છે. અત્યારે તો અને નેટ ઉપર દરેક આખા રાજ્યના પોલીસ તંત્રના નંબરો, લેન્ડલાઈન નંબરો બધું જ અવેલેબલ છે. તો તમારે ત્વરિત આ રીતે કોઈ પણ જિલ્લા કંટ્રોલ, સ્ટેટ કંટ્રોલમાં નંબર કરી અને જાણી લેવું જોઈએ કે ભાઈ આ અધિકારી છે કે કેમ, અથવા એની પાસે આઈ કાર્ડ માંગી અને એની ખરાઈ કરવી જોઈએ.